આઈસીસી T20 વર્લ્ડ કપ જીત્યા પછી ટીમ ઇન્ડિયાના ત્રણ મોટા સુપરસ્ટાર એટલે કે વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા, એમણે T20માંથી નિવૃત્તિ જાહેર કરી છે T20 ઇન્ટરનેશનલમાંથી. અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો હાલમાં શ્રીલંકા સામે જે ટીમ સિલેક્ટ થઈ છે ODIની, એમાં ઘણા બધા સવાલો ઊભા થયા છે. કારણ કે અક્ષર પટેલને સ્થાન આપવામાં આવ્યું છે અને રવિન્દ્ર જાડેજાની બાદ બાકી થઈ છે, ત્યારે એટલી અટકળો ચાલી ગઈ કે ભાઈ હવે રવિન્દ્ર જાડેજા છે એમને પણ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ODI ક્રિકેટમાંથી છે એમને હવે ચાન્સ નહીં મળે. એ આ એમનો છેલ્લો ચાન્સ હતો જેટલે પહેલાં રમ્યા હતા ત્યારે, અને હવે એની જગ્યાએ અક્ષર પટેલને પરમેનન્ટ સ્થાન આપવા માટેની વાતો ચાલી રહી છે. પણ આ બધી જ વાતો પાછી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને એ અફવાઓનો જવાબ આપ્યો હતો અજીત અગરકરે. અજીત અગરકરે પૂરી વાત કરી હતી અને એમણે કહ્યું હતું કે એવું કશું છે નહીં. હાલમાં શ્રીલંકાની જે ટીમ છે ત્યાં બે એવા ઓલરાઉન્ડરની જરૂર છે નહીં. અક્ષર પટેલને અત્યારે ચાન્સ આપવામાં આવ્યો છે અને રવિન્દ્ર જાડેજા છે એમને આરામ આપવામાં આવી રહ્યો છે, એટલે એવું કશું જ છે નહીં કે રવિન્દ્ર જાડેજાની ODIમાંથી બાદબાકી કરવામાં આવી છે, હવે રમતા જોવા નહીં મળે. પણ માત્ર ને માત્ર એક સ્ટ્રેટેજીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અને આપણે જોઈએ છે કે રવિન્દ્ર જાડેજા છે ટીમ ઇન્ડિયા માટે સ્પેશિયલી ODI અને ટેસ્ટમાં કેવું જબરદસ્ત કામ કરી ચૂક્યા છે, પર્ફોર્મન્સ બતાવી ચૂક્યા છે. તો ઓફકોર્સ આ વાત તો માત્ર ને માત્ર અફવાદ ગણી શકાય અને જેના વિશે પણ હવે ખુલાસો થઈ ગયો છે. તમારું આ મુદ્દે શું કેવું છે કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.